जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण छ सामाजिक विज्ञान बराबर धोरण छ में अपने सामाजिक विज्ञान की अंदर अपने सरकार पाठ चालतो हतो। 15मो पाठ है सरकार, अने सरकार कोने कहेवाय ए पण आपणे जोयुं के आपणो देश भारत देश लोकशाही शासन धरावतो देश छे, अने ए आपणे जेम मां वडीलो आपणा घरने संचालन करे छे घरनुं, एवी ज रीते देशनुं संचालन पण सरकार करे छे। लोकशाही मां चूंटणी द्वारा आपणे लोकोथी लोको वडे अने लोको माटे चालती जे शासन व्यवस्था छे એને આપણે લોકશાહી શાસન વ્યવસ્થા કહીએ છીએ। લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારનું મહત્વ આપણે જોયું કે આગવું ધરાવે છે। ત્યાર પછી આપણે જોયું કે આપણી સરકાર, તો આપણી સરકાર જે છે એ સરકારનો જે સમયગાળો છે આપણે જોઈએ છે કે 5 વર્ષ સુધીનો હોય બરાબર, તો એ મતદાર દ્વારા પોતાનું જે મત મેળવે છે અને દુનિયામાં સૌથી મોટી લોકશાહી આ વિશ્વમાં સૌથી મતદારો ધરાવે છે અને મતદાર લોકોના મત પડે તે ચાલે છે। ત્યાર પછી આપણે વાત કરી હતી કે સરકાર જે છે એ સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે, લોકોનું જે નક્કી કરેલું જે કાર્ય છે સરકાર પૂરું પાડે છે। ત્યાર પછી વિવિધ સ્તરે સરકાર જરૂરી છે કારણ કે દેશનું સંચાલન માટે સરકાર જરૂરી છે। સંચાલન વિગત કોઈ ન કરી શકે, દેશના નિભાવ વિકાસ અને કાયદા વ્યવસ્થાને જાળવણી માટે પણ સરકાર ખૂબ જરૂરી છે। ત્યાર પછી આપણે જોઈએ છે કે સરકારના પ્રકારોમાં 3 પ્રકાર છે આપણે જોઈએ તો લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર, રાજાશાહી સરકાર। લોકશાહીના મૂલ્યોમાં સરકાર અને કાયદો છે, તો આટલા જે મુદ્દા છે એની ચર્ચા આપણે કરવાની હતી। ત્યારબાદ આપણે જોઈએ છીએ કે લોકશાહી સરકાર, તો આપણે જોઈએ છીએ કે આ લોકશાહી સરકાર લોકોના મત દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે। ચૂંટણીના વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે। આપણે જોઈએ છીએ કે ચૂંટણીમાં જે વિજેતા ઉમેદવાર થાય છે તેનાથી સરકારનું નિર્માણ થાય છે। લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે। આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે। કેટલાક દેશમાં લોકો લોકશાહી જે શાસન વ્યવસ્થામાં ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની નિમણો જે છે પસંદગી થતી હોય છે। દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા પણ જોવા મળે છે, ભારતમાં સંસદીય લોકશાહી જે છે એ વ્યવસ્થા છે। ત્યાર પછી લોકશાહી સરકાર માટે એવું કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાર થકી આડકતરી રીતે લોકો જ કરે છે। આપણે મતદાર લોકો જ કેમ કરે છે કે આપણે જે પ્રતિનિધિ ચૂંટ્યો છે અને એને આપણે 5 વર્ષની સત્તા આપીને બેસાડીએ છે, એ સરકાર કારણ કે ભાજપ કોંગ્રેસ આમ જનતા પાર્ટી આવી પાર્ટીઓ જોતા હોઈએ છીએ આપણે, તો આપણને એમ લાગે જે કાર્ય કરશે એનો એ ઉમેદવાર ઊભો હોય એને આપણે મત આપતા હોઈએ છીએ અને એ બહુમતી મેળવે ત્યારે તે સત્તા ઉપર આવતો હોય છે અને એ સત્તા જ્યારે પ્રાપ્ત કરે ત્યારે એને વિવિધ કાર્યો કરવાના હોય છે। કોના? લોકોના। લોકોએ એને બનાવ્યો છે ચૂંટીને, એટલે લોકો દ્વારા જે રચાયેલા ત્યારે એને લોકસેવાના દરેક જે કાર્યો હોય લોકોએ જે નક્કી કર્યા હોય એ એને કરવા પડતા હોય છે। ત્યાં આ કઈ રીતે આપણે જોઈએ તો આ લોકો જ એનું સંચાલન, એટલે લોકો દ્વારા જ એને બનાવવામાં આવે છે। માનવ આધારિત જે માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી। આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે। આપણો સર્વાંગી વિકાસ થાય,
આપણે જોઈએ છે કે આપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણને જે છે એ દ્વારા આપણે સરકાર નિમીએ અને એ સરકાર લોકો સરકાર જે આપણે કહીએ છીએ કે લોક સર્વાંગી વિકાસ અને અધિકારો આપણને પ્રાપ્ત થાય. આપણને જે દેશના અધિકારો છે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો સરકાર છે અને સરકાર પણ લોકો માટે જ કાર્ય કરે છે. સરકાર કોણ છે? લોકો જ છે અને લોકો જ આપણું કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલ સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. સામ્યવાદી આપણે જોઈએ બીજો મુદ્દો સામ્યવાદી, બરાબર. તો આ સામ્યવાદી આપણે કહીએ તો કેટલાક જગ્યાએ સામ્યવાદી રાજ્ય વ્યવસ્થા છે, બરાબર. તો એમાં જે આપણે સામ્યવાદી શાસન વ્યવસ્થામાં સરખામણી વિશે મહત્વ આપવામાં આવે છે. આ પ્રકારના શાસનમાં બધાને સમાનતા અને સરખાપણાની વિશેષ મહત્વ આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન, એમાં સમાનતા જુએ છે. અને સામ્યતા આપણે જોઈએ તો સામ્યતા અને સમાનતા હોય તો આવી શાસન વ્યવસ્થાનું નિર્માણ થાય છે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હતું શાસન બન્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે. શ્રમિકો, મજૂરો અને શાસિત વર્ગો જે છે એ શાસિત લોકો આર્થિક, બૌદ્ધિક અને વૈચારિક રીતે સમાનતા કે શાસકો આજે સામ્યવાદી દૂર જઈ રાજાશાહી કે એક વ્યક્તિ કેન્દ્રીય શાસન કરે છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું રાજાશાહી. રાજાશાહી તો તમે જાણો જ છો. રાજાશાહી કોને કહેવાય? પહેલાના રાજાઓ રાજ કરતા હતા, તેમનું શાસન કેવું હતું? રાજાશાહી શાસન હતું. એમાં એક હતું, એક જ વ્યક્તિ રાજા જે બન્યો એ વારસાગત બનતો જાય છે. એનો પુત્ર આવે તો એ રાજા બને, એનો પુત્ર આવે તો એ રાજા બને. તો આવી રીતે વારસાગત પેઢીએ આ રાજાઓ બનતા હતા. આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. મેં કહ્યું ને હમણાં કે વારસામાં મળે છે. તો આવી રીતે આ પ્રકારના શાસનમાં લોકો પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હતો નથી. કોઈ ચૂંટતા નથી. એમ નક્કી જ હોય કે આ રાજા હતા, એ રાજા મૃત્યુ પામે, એમનો પુત્ર આવે, એમનો પુત્ર છેક સુધી રહે, પછી એનો પુત્ર આવે, એમ વારસાગત ચાલતું. ત્યાં કોઈ ચૂંટણી હતી નથી, બરાબર. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. ક્યાંક રાજાશાહી લોકો ચૂંટણી દ્વારા જ્યાં નામ જે છે એ નામ પૂરતા જોડવામાં આવે છે. રાજાશાહી સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે. એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે. એક જ વ્યક્તિ નિર્ણય લે એ આખરી માનવામાં આવતો હોય છે. આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, રાજા જ્યારે નિર્ણય કરે એ કહે કે ફાંસી તો ફાંસી, એને એમ કહે કે તારે આવી રીતે દેશ નિકાલ તો દેશ નિકાલ કાઢી મૂકતા હોય છે, બરાબર. આપણે ઘણા પિક્ચરોમાં પણ આવું જોતા હોય છે કે રાજા રાજાશાહી શાસન જ્યારે ચલાવતો હોય છે ત્યારે કેવું એનું વર્તન હોય છે. લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી અને સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં પોતાનું જ વિચારે પોતે સુખ સાહેબી અને સગવડોથી તે રહેતો હોય છે. પ્રજા માટે કોઈ કાર્ય એ ઘરે પણ કરો અને ન પણ કરે, બરાબર. એવા રાજાઓ જે છે એ રાજાશાહી જે સરકાર હતી એ રાજાશાહી સરકાર એ પ્રકારની સરકાર છે. લોકશાહીના મૂલ્યો તો એ વિદ્યાર્થી મિત્રો આપણે ઘણું બધું એમાં પણ જાણવાનું છે કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ શાસન જે થાય છે
લોકોના જીવન ધોરણો ઊંચું લાવવા આપણે જોઈએ છે કે તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે, એમની સુખાકારી લાવવા માટે. બરાબર, લોકોને કેન્દ્રમાં રાખીને જરૂરિયાત અને ભાવિ આયોજનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી સુવિધા અને વિકાસને મહત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. બરાબર, તો સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યો ધ્યાનમાં રાખીને આયોજન જે છે આયોજન અને યોજનાઓ અમલી કરી અને લોકશાહીના મૂલ્યોનું જતન થાય તેવા પણ કાર્યો થાય તે જરૂરી છે. સરકાર અને કાયદામાં આપણે જોઈએ તો સરકારનું કામ કાયદા બનાવવાનું છે. સરકારનું કામ શું છે? કાયદા બનાવવાનું છે. આ કાયદા સૌએ માન્ય રાખવા પડે છે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્વનું સ્થાન ધરાવે છે. સરકાર જોડે જે આપણે જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. સરકારનો કાયદો યોગ્ય ના લાગે તો એમની સામે પડકાર પણ આપી શકે છે. પોતાના અધિકારો અને થયેલા અન્યાય સામે લોકો અદાલતોનો સહયોગ પણ લઈ મેળવી શકે છે. આ સરકારના કાયદા અને કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી, સરકાર જે કહેતી હોય એ યોગ્ય રીતે એનું અમલીકરણ ન થતું હોય ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે અને જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન અને આદેશ કરી શકે છે. જો તમને યોગ્ય ના લાગે તો એ સરકારને પણ કહી શકે છે અદાલતમાંથી કે ભાઈ સુપ્રીમ કોર્ટમાંથી એવું કહેવામાં આવે કે ભાઈ આ તમારી જે માગણી છે સરકારની એ યોગ્ય નથી, અને એના બદલે બીજા સૂચનો પણ તે કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠમાં સમજ સરકાર વિશે પડી ગઈ છે. લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર, રાજાશાહી સરકાર, લોકશાહીના મૂલ્યો અને સરકાર અને કાયદા વિશે આપણે ભણ્યા. તો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. આ સોમવારે હું લેસન મૂકી દઈશ. એ લેસન તમે આજે તો નહીં પણ સોમવારે મૂકીશ તો તમે કરી દેજો. સોમવારે આપણે નવો પાઠ ચલાવીશું. ત્યાં સુધી વિરામ લઈશું. જય શ્રી સ્વામી નારાયણ.